પ્રશ્ન છે મેઘરાજના શ્રી દિલીપ સોની કંપની લિમિટેડ પોતાનો ધંધો મોડાસાના શ્રી કિરીટ શાહ કંપની લિમિટેડને તારીખ 31 માર્ચ 2017 રોજ વેચી દઈ છે. તે તારીખે તેમનું પાક્કું સર્વેયું નીચે મુજબ છે. આપકો બેલેન્સ શીટ દિયા હુઆ હૈ મેઘરાજ કંપની લિમિટેડ કા. ઇક્વિટી શેર મૂડી, ઇક્વિટી શેર કેપિટલ દિયા હૈ 2 લાખ, હે ના. સામાન્ય અનામત જનરલ રિઝર્વ દિયા હૈ 70,000. 10% डिबेंचर दिया है 1 लाख. परचुरण लेनदारों संड्रे क्रेडिटर्स दिया है 30,000 एंड देवी उंडी जो कि आपको दिया है 20 मतलब बिल्स पेबल 20,000. एक मिनट है, नहीं बिल्स पेबल नहीं है, यहाँ पे बिल्स पेबल नहीं दिया है 20,000. तो ये टोटल हो रहा है आपका 4 लाख. और आपको फिक्स एसेट दिया हुआ है टेंजिबल 3,50,000 दृश्य कैमी मिल को तो, और कैश आपको दिया हुआ है 50,000. इतना कौन सी कंपनी का है, इतना मेघराज कंपनी का है, दिलीप सायन कंपनी का. और नीचे लिखा हुआ है श्री किरीट शाह कंपनी जो कि खरीदने वाली है लिमिटेड ने संपत्ति मतलब एसेट मिलकत रोकड़ सिवाय नहीं मतलब विदाउट कैश 10% ओछी किमते लेवा 10% के लेस करके, और लेनदार मतलब कि क्रेडिटर्स और डिबेंचर को और जवाबदारी डिबेंचर की जिम्मेदारी जवाबदारी लई लेवा कबूल राख्यो. खरीद किमत पेटे रुपया 100 एक एवा 1500 इक्विटी शेर 10% प्रीमियम है अने बाकी रकम रोकड़ में कंपनीए चूकवी. लिक्विडेशन खर्च रुपया 3,000 थयो. ચલો યહાં પે અમે ક્યાં દેખના હે, સબસે પહેલે આપણે આ મેથડની અંદર શું કરવાનું, સૌથી પહેલાં તો તમારે સબસે પહેલે આપકો ક્યાં કરના હે કે ઇસકી ખરીદ કિંમત ઢૂંઢની હે ના. તો ખરીદ કિંમત આપકો સીધી રૂપસે દી ગઈ હૈ ના, સીધી રૂપ કો ક્યાં બોલતે અવેજ, ક્યાં કહેવાય અને શું કહેવાય ને, સીધી રીતે આપેલું હોય તો અવેજ આપેલો હોય કે કેટલા રૂપિયા એ લોકો આપશે, હે ના. તો અવેજ સીધી રીતે આપેલું હોય તો અવેજ આપેલો હોય. હવે અવેજની અંદર શું આપે કે તમને કેટલા કેટલા રૂપિયા આપશે, તો એ આપણે જોઈએ કે અહીંયા શું આપેલું છે. તો ખરીદ કિંમત પેટે 100 એક એવા 1500 ઇક્વિટી શેર આપેલા છે, એટલે ઇક્વિટી શેર આપેલા છે અને ઇક્વિટી શેર કેટલા છે, 100 એક એવા 1500 એટલે કેટલા થશે, 100 એક એવા 1500 કેટલા થશે, 1,50,000 થશે. એક મિનિટ ફોર્મેટ ચેન્જ કરી દેતા હું. 1,50,000 થશે. ઓકે, ત્યાર પછી પ્રેફરન્સ શેર આપેલા છે, નહીં પ્રેફરન્સ શેર નથી આપવાના, એટલે 1,50,000 મળશે. પછી 10% પ્રીમિયમે કીધું છે, એટલે ઇક્વિટી શેરના 10% પ્રીમિયમે મળશે, એટલે પ્રીમિયમ પ્રીમિયમના કેટલા મળશે, 10%, એટલે 10 રૂપિયા થશે. 1,500 રૂપિયા લખે એટલે કેટલા થશે, 15,000. ટોટલ કેટલા થશે જે થાય તે, અને બાકીની રકમ રોકડમાં, એટલે રોકડ કેટલા થશે સસ્પેન્સ રાખ્યું છે. શું રાખ્યું છે, રોકડ કેટલા છે સસ્પેન્સ રાખ્યું છે, એટલે બાકી આપ્યું નથી. આ ત્રણેયનો ટોટલ કરો તો આપણને ખરીદ કિંમત મળે, આ ત્રણેયનો ટોટલ કરો તો શું મળે આપણને, ખરીદ કિંમત મળે, અને ખરીદ કિંમત મળે. અહીંયા આપણને ખરીદ કિંમત મળે, હવે આ ખરીદ કિંમત તો આપી નથી આપણને, તો બીજી રીતે શોધવી પડે. કઈ મિલ કઈ રીતે શોધવી પડે, ચોખ્ખી મિલકતની પદ્ધતિએ. ચોખ્ખી મિલકતની રીતે આપણે ખરીદ કિંમત શોધવી પડે. ચોખ્ખી મિલકતમાં શું કરવાનું, તમારે બધી કુલ મિલકતો માઇનસ કુલ દેવા કરવાના, કેટલીક બધી મિલકતોની નવી કિંમત લેવાની. તો ચોખ્ખી મિલકત મતલબ, ચોખ્ખી મિલકત મતલબ નેટ એસેટ, ઇંગ્લિશમાં ક્યાં બોલેંગે ઇસકો, નેટ એસેટ. તો ઉસકે લીએ ક્યાં કરના પડેગા, કુલ મિલકતો. તો કુલ મિલકતોમાં કયા છે, પરચુરણ મિલકતોમાં મિલકતોના કેટલા ઉપજે છે, તો કિરીટ શાહ કંપની લિમિટેડે મિલકતો 10% ઓછી કિંમતે રોકડ સિવાયની મિલકતો, એટલે કેશ લેવાના નથી. તો મિલકતો કેટલી છે, બધી મિલકતોનો કાયમી મિલકતનો ટોટલ આપેલો છે 3,50,000.
કેટલો આપેલો છે 3,50,000 તો 3,50,000 નથી ઉપજવાના 10% ઓછા ઉપજવાના એટલે કેટલા ઉપજશે મિલકતોના મિલકતોના કેટલા ઉપજશે 3,15,000 દ્રશ્ય કાયમી મિલકતો 3,15,000 ઉપજશે એટલે એટલા તો પૈસા ખરીદ કિંમતમાં આવવાના છે બરાબર છે 3,15,000 તો 3,15,000 ઉપજશે પછી શું કીધું છે લેણદારો અને ડિબેન્ચરોની જવાબદારી લઈ લેવાનું કબૂલ રાખ્યો તો લેણદારો કેટલા છે લેણદાર અને ડિબેન્ચરોને કેટલા આપવાના છે તો ડિબેન્ચર હોલ્ડરોને 1,00,000 અને લેણદારોને 30,000 આપવાના છે એટલે 1,30,000 આપવાના છે તો બાદ દેવા કરવા પડે બાદ લેસ લાયબિલિટીઝ લાયબિલિટીઝમાં દેવા તેમાં ડિબેન્ચરના કેટલા 1,50,000 1,00,000 અને લેણદારોના કેટલા 30,000 તો ટોટલ કેટલા થઈ જાય 1,30,000 થઈ જાય તો મિલકતોમાંથી દેવા બાદ કરીએ તો એને ખરેખર કેટલા મળશે મિલકતોમાંથી દેવા બાદ કરીએ તો એસેટ્સ મેં સે લાયબિલિટીઝ માઇનસ કરેંગે તો 1,85,000 1,85,000 આવ્યા તો આના પરથી એ નક્કી થયું કે ચોખ્ખી મિલકત પરથી આપણને ખરીદ કિંમત કેટલી મળી આ આપણને મળી કે શું કહેવાય ખરીદ કિંમત બરાબર આ ખરીદ કિંમતને આપણે અહીંયા ઉપર ખરીદ કિંમતમાં મૂકી દેવાની એટલે 1,85,000 આપણને ખરીદ કિંમત મળી એટલે આપણને રોકડા કેટલા થશે ડિફરન્સ 1,50,000 પ્લસ 1,15,000 એટલે 1,65,000 જ જોઈને 1,65,000 ને 1,85,000 કરવા માટે કેટલા ઘટે છે 20,000 થઈ ગયા 1,85,000 બરાબર એટલે આપણને ખરીદ કિંમત મળી ગઈ અને ખરીદ કિંમત પેટે કેટલો અવેજ મળશે તે પણ આપણને ખબર પડી ગઈ ઇક્વિટી શેર કેટલા પ્રીમિયમ કેટલું અને રોકડ કેટલી ક્લિયર થયું આટલું ચલો હવે ગુજરાતીમાં ચલો તો 1,85,000 સૌથી પહેલાં ફરીથી તમને સમજાય તો ફરીથી શું કરવાનું તમારે સૌથી પહેલાં તો અવેજ જોઈ લેવાનો કે આપણે આપણને કંપની વેચીએ તો શું મળે છે તો ઇક્વિટી શેર મળે છે ને રોકડા મળે છે અને બધા આંકડા આપણને આપેલા છે તો કે કોઈ પણ એક આંકડો નહીં આપેલો હોય આપ બધા જ આંકડા આપેલો હોય તો ખરીદ કિંમત ત્યાં જ મળી જાય તો તમારે ચોખ્ખી મિલકતવાળા સ્ટેપ પર જવું જ નહીં પડે પણ બધા આંકડા નહીં આપેલા હોય દાખલા બાકીની રકમ રોકડમાં એનો અર્થ એમ છે કે રોકડને સસ્પેન્સ રાખી છે હે ને તો રોકડને સસ્પેન્સ રાખી છે એટલે કે બાય રોકડ આપી નથી તો એ રોકડ શોધવા માટે આપણે શું કરશું ખરીદ કિંમતને બીજી રીતે શોધી લઈએ તો ચોખ્ખી મિલકતની પદ્ધતિ આપણે ખરીદ કિંમત શોધી લઈએ તો ચોખ્ખી મિલકતની પદ્ધતિ આપણે ખરીદ કિંમત શોધી તો કેટલું આપેલું છે 1,85,000 1,85,000 આપણે ખરીદ કિંમતમાં મૂકી દીધા તો આપણને રોકડ મળી ગઈ જે સસ્પેન્સ રાખેલો હતો એ આંકડો મળી ગયો ક્લિયર થયું આટલું સ્ટેપ ક્લિયર કરવાના છે બાકી બધું થઈ જશે અને સ્ટેપ બાય સ્ટેપ કરો એટલે દાખલો તમારો કમ્પ્લીટ આટલું ક્લિયર થયું બધાને ઓકે ચલો શું કહે છે ચેતના ચલો હવે ખરીદ રોકડ હવે આપણને અવેજ મળી ગયો કે આપણી પાસે શું શું આવવાનું છે હે ને હવે આપણે કરવાનું શું હવે આપણો સ્ટેપ ક્યાં રહેશે તો સૌથી પહેલાં આપણે માલ મિલકત નિકાલ ખાતું બનાવવાનું અને માલ મિલકત નિકાલ ખાતાની અંદર બધી મિલકતોને દેવા લખવાના એટલે મિલકતોને દેવાના ખાતા બંધ કરવાના તો ઉધાર બાજુ પરચુરણ મિલકતો અને પરચુરણ દેવા હોય તે બંધ કરવાના તો અહીંયા પરચુરણ મિલકતોમાં બધી દ્રશ્ય મિલકત સાથે જ લઈ લીધેલી છે હે ને રોકડ નથી લીધી એટલે રોકડ આમાં નહીં લખવાની રોકડ લીધી હોય તો રોકડ પણ આમાં લખી દેવાની આમાં રોકડ સિવાયની એવો શબ્દ આપેલો છે તો કેટલા છે 3,50,000 છે જે પાકા સરમાં તે કિંમત લખવાની ત્યાર પછી મિલકતો બધી લખાઈ ગઈ હા રોકડ લખવાના છે રોકડનું ખાતું બનાવી દેવાનું રોકડ બેંક ખાતું તેમાં બાકી આગળ લાવ્યા લખી દેવાનું કેટલા લાવ્યા બાકી આગળ લાવ્યા 50,000 બરાબર છે ચલો ત્યાર પછી દેવા લખીએ તો ઇક્વિટી શેર મૂડી છે તો ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ જવાના
અને અનામતને વધારે પહેલાં તો ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઇક્વિટી શેર લઈ જઈએ તો ઇક્વિટી શેરનું ખાતું બનાવી દેવાનું, ઇક્વિટી શેરનું અને ઇક્વિટી શેર હોલ્ડર્સનું ખાતું બનાવી દેવાનું, તેમાં બાકી આગળ લાવ્યામાં લખી દેવાનું તમારે, બાકી આગળ લાવ્યા કેટલા, બે લાખ, ઓકે ચલો. ત્યાર પછી પ્રેફરન્સ શેર હોલ્ડર હોય તો એને પ્રેફરન્સ શેર હોલ્ડરના ખાતામાં લખી દેવાનું. સામાન્ય અનામત ખાતું હંમેશા ઇક્વિટી શેર હોલ્ડરને જ જાય, પ્રેફરન્સ શેર હોલ્ડરને નહીં જાય. એટલે સામાન્ય અનામત વેચી દઈએ આપણે, ભાગીદારોને વેચી દેતા હતા, અહીંયા ભાગીદારો એટલે શેર હોલ્ડર જ કહેવાય, એટલે એમાં વેચવાની જરૂર નથી. સામાન્ય અનામત હે ને, એ લોકોનો જ નફો છે. તો સામાન્ય અનામત ખાતે કેટલું છે, 70,000. ઓકે ચલો. હવે ત્યાર પછી 10% ડિબેન્ચર્સ છે, એ તો આપણે વેચી દેવાના છે, બરાબર છે, પણ તો આપણે વેચી દેવાના છે એટલે આપણે એનું ખાતું બંધ કરવું પડશે. તો ડિબેન્ચર્સ આપણે માલમિલકત નિકાલ ખાતામાં ડિબેન્ચર્સ લખીએ 1,00,000, અને લેણદારો કેટલા છે, 30,000 છે, એ પણ લખી દઈએ. એટલે માલમિલકત નિકાલ ખાતાની જમા બાજુ અને ઉધાર બાજુ લખાઈ ગયું. હવે બીજું કંઈ પાકાસરામાં રહેતું નથી, બરાબર છે. હવે આપણે આપણી પ્રોસેસ શરૂ કરીએ. તો ખરીદ કિંમત, હવે ખરીદ કિંમત કેટલી આવેલી છે મને જણાવો જરા. ખરીદ કિંમત કેટલી આવેલી હતી, 1,85,000 આવેલી. 85,000. અચ્છા, એ કોણ આપશે આપણને 1,85,000? કોણ આપશે, નવી કંપની આપશે. હા, તો નવી કંપનીના ખાતે 1,85,000 લખાઈ જાય. નવી કંપની ખાતે 1,85,000 લખાઈ જાય, બરાબર છે. પછી વિસર્જન ખર્ચ ચૂકવવાનો કીધો છે, તો વિસર્જન ખર્ચ આપણને 3,000 છે. જો લિક્વિડેશન ખર્ચ 3,000 થયો તો એ કોણે ચૂકવવાનો કંઈ કીધું નથી, એટલે આપણે જ ચૂકવવો પડશે. તો રોકડ ખાતે વિસર્જન ખર્ચ આપણે, ખબર છે, માલમિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતા બધા ખર્ચ લાગતા હતા. કેટલો છે, 3,000 છે, એ આપણે લખી દેવાનો. ઓકે, હવે આપણે 1,85,000 બ લિમિટેડ ખાતે, એટલે કે નવી કંપની ખાતે લખ્યા. તો નવી કંપની જે છે એના ખાતામાં આની ક્રોસ એન્ટ્રી આપી, એટલે એના માટે નવી કંપનીનું ખાતું બનાવવાનું. નવી કંપનીનું ખાતું મેં બનાવેલું છે, તે 1,85,000 નીચે લખી દઉં, માલમિલકત નિકાલ ખાતેની ક્રોસ એન્ટ્રી 1,85,000. હવે આ 1,85,000 કઈ રીતે આપે છે, એના માટે આપણે અવેજવાળી ગણતરી બનાવેલી હતી. તો અવેજવાળી ગણતરીમાં જઈએ, તો અવેજવાળી ગણતરીમાં એ પોતાની કંપનીના શું આપે છે, 100 રૂપિયાનો એક એવા 1,500 શેર 1,50,000ના આપે છે, પણ પ્રીમિયમ સાથે આપે છે. એટલે આપણે પ્રીમિયમને સરવાળો જ કરી દેવાનો, કારણ કે નવી કંપની છે, આપણા માટે તો એ શેર જ ગણાય, પ્રીમિયમ આપણને કંઈ લેવા દેવા નહીં. એટલે પ્રીમિયમે આપે છે, એટલે આપણા માટે એની કિંમત કેટલી થઈ ગઈ અત્યારે, 1,65,000. તો ઇક્વિટી શેર ખાતા કેટલા, ઇક્વિટી શેરના કેટલા લખશું આપણને, 1,85,000માં ઇક્વિટી શેરના કેટલા મળે છે, 1,65,000, અને બાકીના રોકડા એટલે 20,000 આપણને રોકડા મળે છે, એ બંને વસ્તુ લખાઈ ગઈ. હવે બ લિમિટેડના ઇક્વિટી શેર ખાતે 1,65,000 લખ્યા છે, તો બ લિમિટેડ એટલે નવી કંપનીનું છે, તો નવી કંપનીના ઇક્વિટી શેરના ખાતામાંની ક્રોસ એન્ટ્રી આપીએ 1,65,000ની, 1,65,000ની ક્રોસ એન્ટ્રી આપીએ. તો 1,65,000 ક્રોસ એન્ટ્રી આપી દીધી, અને ત્યાં લખી દીધું બ લિમિટેડ ખાતે, કારણ કે બ લિમિટેડ ખાતામાંથી 1,65,000 આવ્યા ને, એ જ રીતે રોકડ ખાતાની ક્રોસ એન્ટ્રી રોકડ ખાતામાં આપી દઈએ. તો રોકડ ખાતાની ક્રોસ એન્ટ્રી રોકડ બેંક ખાતામાં આપી દઈએ 20,000, બરાબર છે. ક્યાંથી લાવ્યા, તો કે બ લિમિટેડ ખાતે, એટલે કે નવી કંપની ખાતે. ઓકે, અને અહીંયા બી નવી કંપની ખાતે, બ લિમિટેડ ખાતે લાવ્યા. અને અહીંયા આપણે માલમિલકત નિકાલ ખાતે પેલો વિસર્જન ખર્ચ ચૂકવેલો ને 20,000, તે નહીં 3,000, એ પણ આપણે લખી દઈએ 3,000 વિસર્જન ખર્ચના. ઓકે, ક્રોસ એન્ટ્રી આપીએ. હવે આની ક્રોસ એન્ટ્રી ક્યાં આપવાની, તો આ 1,65,000 કોને આપવાના, આ 1,65,000 આપવાના કોને, 1,65,000 નથી, આ 1,65,000ના શેર છે, તો 1,65,000ના શેર કોને અપાશે, આ 1,65,000ના શેર કોનો લાભ મળશે, કોણ, કઈ કંપની વેચાય છે ને કઈ કંપની ખરીદાય છે, કઈ કંપની વેચાય છે ને કઈ કંપની ખરીદાય છે. તો 1,65,000 આપણે ખાતું બંધ કરીએ, તો એ ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જાય, ક્યાં જાય,
इक्विटी शेरनું ખાતું હોય તો ઇક્વિટી શેર હોલ્ડર ખાતેને પ્રેફરન્સ શેર હોય તો નવી કંપનીના પ્રેફરન્સ શેર ખાતે એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે જાય નવી કંપનીના પ્રેફરન્સ શેર હોય તો હે ને તો એ આપણને આપેલું જોઈએ કે કઈ કંપનીને કઈ વસ્તુ કોને મળશે તો આ 1,65,000 જૂની કંપનીના જે ઇક્વિટી શેર એટલે કે ઇક્વિટી શેર હોલ્ડર એટલે કે માલિકો હતા તેના ખાતાને ક્રોસ એન્ટ્રી આપીએ તો ઇક્વિટી શેર ખાતાની ઉધાર બાજુ આની ક્રોસ એન્ટ્રી આપીએ તો ઇક્વિટી શેર હોલ્ડર્સનું ખાતું આપણે બનાવેલું છે એમાં 1,65,000ની ક્રોસ એન્ટ્રી આપીએ 1,65,000 બો લિમિટેડના ઇક્વિટી શેર ખાતે બરાબર છે ચલો ત્યાર પછી હજુ એક વસ્તુ બાકી છે બેંક ખાતાનું હવે અહીંયા બસ બેંકના તો પૈસા આપણે છેલ્લે જોઈ લઈશું હવે આપણે જોવાનું છે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવાનું તો માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીએ તો શું થાય છે ખોટ જાય છે કે ફાયદો થાય છે બંને બાજુ સરવાળો જુઓ કઈ બાજુ વધારે આવે છે માલ મિલકત નિકાલ ખાતામાં શું થાય છે ખોટ જાય છે કે નફો થાય છે બંને બાજુ સરવાળો કરો તો ઉધાર બાજુ 3,53,000 છે અને જમા બાજુ 3,15,000 છે તો કેટલો ફેર પડે છે 38,000 ની આ બાજુ ખોટ જાય છે એ ખોટ કોણ ભોગવશે પ્રેફરન્સ શેર તો આમાં છે જ નહીં એટલે 38,000ની ખોટ કોણ ભોગવશે ઇક્વિટી શેર હોલ્ડર ભોગવશે એટલે એની ક્રોસ એન્ટ્રી પણ ઇક્વિટી શેર હોલ્ડર ખાતે આપણે આપી દઈએ 38,000 માલ મિલકત નિકાલ ખાતે ખોટ બરાબર છે એટલે એ આવી ગયું હવે આપણે કઈ બાકી છે કોઈ ખાતું બંધ કરવાનું ઓકે ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું બાકી છે હવે ઇક્વિટી શેર હોલ્ડરને છેલ્લે પૈસા પણ મળી જાય તો પૈસા મળી જાય એટલે બેંક ખાતું પણ આપણે બંધ કરી દઈએ તો બેંક ખાતામાં ડિફરન્સ કેટલો આવે છે આ બાજુ 50 ને 20 એટલે 70,000 અને આ બાજુ 70,000 લખી દઉં એટલે 3,000 ડિફરન્સ છે એટલે 67,000 આવશે 67,000 રૂપિયા કોણ લઈ જશે પૈસા ઉપાડીને એ પણ ઇક્વિટી હોલ્ડરો જ લઈ જશે એ જ મેઇન માલિકો કહેવાય મેઇન માલિકો કોણ કહેવાય ઇક્વિટી હોલ્ડર્સ ખાતે 67,000ની ક્રોસ એન્ટ્રી ઇક્વિટી હોલ્ડર ખાતામાં આપી દઉં ઇક્વિટી હોલ્ડર ક્યાં છે હરિયા તો આપણે લખી દઈએ રોકડ બેંક ખાતે 67,000 હવે આમાં સરવાળો બંને બાજુ સરખો આવી જવો જોઈએ તો આપણે સરવાળો કરી જોઈએ બે લાખ 70,000 આવે છે આ બાજુ અને અહીંયા પણ 2,70,000 જ આવે છે એટલે આપણો દાખલો સાચો અને પૂરો થઈ ગયો બરાબર છે જોઈ લો